ઓફ વડોદરા. સરસિયા તળાવની સામે મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં એક ખાડામાં બાળક પડી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સરસિયા તળાવ મહાદેવ મંદિર પાસે ખાડામાં નાનો છોકરો પડી ગયો છે તેવી વર્ધી મળતા ફાયર બ્રિગેડના લાશકરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં સરસિયા તળાવની સામે જમનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તે કમ્પાઉન્ડમાં 2 વર્ષનું બાળક ખાડામાં પડી જતા ભારે જયમત બાદ ફાયર બ્રિગેડે બીજી બાજુથી ખાડો ખોદીને બાળકને સહી સલામત રીતે બહાર કાઢ્યું હતું. આ બનાવને લઈને ઘટનાસ્થળે લોકો ટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડની કામગીરીને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી. જો કે બાળકને 108 દ્વારા સારવાર હેઠળ લઈ જવામાં આવ્યું હતું. સિટી પોલીસ સ્ટેશનની હદમાં સરસિયા તળાવ છે, એની સામે રામજી મંદિર છે જ્યાં બાંધકામનું કામ ચાલુ છે. ત્યાં મહેશભાઈ માવી કરીને કામ કરે છે, ખોદવાનું એ કામ કરતા હતા. એ દરમિયાન એમનું નાનું બાળક છે અરુણ કરીને 3 વર્ષનું, એની માતા સાથે રમતો હતો ત્યાં. એ ખાડામાં 10 ફૂટના ઊંડાના ખાડામાં પડી જતા અમને જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડને બોલાવીને તથા રેસ્ક્યુ ટીમને બોલાવીને 10 ફૂટના ખાડામાંથી બાળકને બહાર કાઢીને હાલમાં એની તબિયત સારી છે અને SHG હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપેલ છે. બાળકની તબિયત સારી છે. લગભગ 1/2 કલાક 45 મિનિટની કામગીરી બાદ નાનું બાળક છે 2 થી 3 વર્ષનું, તે 13 ફૂટના ખાડાની અંદર પડી ગયેલું હતું, તો તેને કાઢી અને હોસ્પિટલમાં મોકલી દીધો. ઘટનાક્રમમાં 12 વાગ્યાની આસપાસ 12:30 થી 1 વાગ્યાની આસપાસ ફાયર કંટ્રોલ દ્વારા મેસેજ મળતા એક બાળક ગરકાવ થયું છે ખાડામાં કાં તો બોરવેલમાં. અમારી ફર્સ્ટ ટીમ દ્વારા એને રિસ્પોન્ડ કરી અને બીજી ટીમોને બોલાવી અને JCBની હેલ્પ લઈ અને એ બાળકને બહાર કાઢેલું છે. અંદાજે 2 થી 3 વર્ષનું હોય છે.